મિત્રો, સબસ્ક્રાઇબ કરો ગુજ્જુ પહેલી યુટ્યુબ ચેનલને અને પ્રેસ કરો આ બે આઇકોનને, જેથી તમે જોઈ શકો નવા વિડિયો સૌથી પહેલા. સવાલ નંબર 1. ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં? ઓપ્શન્સ છે: એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બી પોલીસ અધિક્ષક, સી નાયબ પોલીસ અધિક્ષક, ડી ઉપરના તમામ. સાચો જવાબ છે એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર. સવાલ નંબર 2. ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઈ વિભક્તિ કહેવાય? ઓપ્શન્સ છે: એ સબમ વિભક્તિ, ડી અપાદન, સી સંપ્રદાન, ડી અધિકરણ વિભક્તિ. સાચો જવાબ છે સી સંપ્રદાન. સવાલ નંબર 3. સમ્રાટ અશોક કોનો પુત્ર હતો? ઓપ્શન્સ છે: એ બિંદુસાર, બી ચંદ્રગુપ્ત, સી કૌટિલ્ય, ડી ધનનંદ. સાચો જવાબ છે એ બિંદુસાર. સવાલ નંબર 4. ભારતીય એવિડન્સ એક્ટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય? ઓપ્શન્સ છે: એ ઔપચારિક ગણાય, બી અમાન્ય ગણાય, સી માન્ય ગણાય, ડી અંશતઃ માન્ય ગણાય. સાચો જવાબ છે બી અમાન્ય ગણાય. સવાલ નંબર 5. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, આ પંક્તિ કોની રચેલી છે? ઓપ્શન્સ છે: એ બોટાદકર, બી પ્રેમાનંદ, સી મેઘાણી, ડી કલાપી. સાચો જવાબ છે એ બોટાદકર. સવાલ નંબર 6. મરઘી ઈંડાનું સેવન કરે તે પછી ઈંડામાંથી બચ્ચા કેટલા અઠવાડિયામાં બહાર આવે છે? ઓપ્શન્સ છે: એ 2, બી 3, સી 4, ડી 1. સાચો જવાબ છે બી 3. સવાલ નંબર 7. આ ગદ્ય ખંડ દ્વારા લેખક કઈ બાબત તરફ ધ્યાન ન આપવાનું શીખવે છે? ઓપ્શન્સ છે: એ હિમાલય તરફ, બી સત્ય તરફ, ડી પ્રકૃતિ તરફ, ડી વહેમ તરફ. સાચો જવાબ છે ડી વહેમ તરફ. સવાલ નંબર 8. જેના ભાગ્યમાં જે સમય તે લખ્યું તે ને તે સમય તે જ પહોંચે, આ ઉક્તિ કોની છે? ઓપ્શન્સ છે: એ ઝવેરચંદ મેઘાણી, બી નરસિંહ મહેતા, સી મોહનદાસ કરમચંદ ગાંધી, ડી ખબરદાર. સાચો જવાબ છે બી નરસિંહ મહેતા. સવાલ નંબર 9. ભારતીય એવિડન્સ એક્ટ મુજબ આરોપી પાસેથી મળેલી અમુક હકીકત કોર્ટમાં સાબિત કરી શકાય જેનો નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે? ઓપ્શન્સ છે: એ 47, બી 37, સી 27, ડી 57. સાચો જવાબ છે સી 27. સવાલ નંબર 10. ભારતની સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ ભાષા કઈ છે? ઓપ્શન્સ છે: એ બંગાળી, બી અંગ્રેજી, સી હિન્દી ને ડી તામિલ. સાચો જવાબ છે બી અંગ્રેજી. મિત્રો, આ હતો આજનો વિડિયો. આવા મજેદાર વિડિયો જોવા માટે અમારી ચેનલ ગુજ્જુ પહેલીને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો પસંદ આવ્યો હોય
તો તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરો. તો ચાલો મળતા રહીશું નવા વિડીયોમાં. તમારો દિવસ શુભ રહે તેવી અમારી શુભકામના.